સમક્ષ હાજર થયો છું અને તમે ઉર્જા સાથે લઈને જ બેઠા છો હું મારો ટૂંકમાં પરિચય આપી દઉં શ્રી તેજસ્કુમાર ભાનુપ્રસાદ પાઠક શ્રી યુએચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર આપનું હાર્દિક સ્વાગત કરું છું તે ઉપરાંત ગુજરાત વર્ચ્યુઅલ શાળા પણ આપનું હાર્દિક સ્વાગત કરે છે ગુજરાત સરકાર તરફથી પણ જે બધા જોડાયેલા છે તે શિક્ષકો વાલીઓ અને અને વિદ્યાર્થીઓ એ બધા જ ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્ય જ આપણે કરવાનું છે

કે અશોક કહે છે જિલ્લા દીક્ષિત જવાહર ખૂબ સારું ભણાવો છો લેક્ચર પણ સારું છે બધું પણ ગયું છે સ્કૂલમાં ભણતો હોય એવો જ મને અનુભવ થાય મે આ કોમેન્ટ લેવા માટેનો એક મુખ્ય આશય એ જ હતો કે તમારો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર હા આ ત્યારે શક્ય બન્યું છે કે જ્યારે ગુજરાત સરકારનો પ્રયત્ન શિક્ષકોનો પ્રયત્ન થી આ શક્ય બન્યું છે ઓકે બીજી સ્લાઇડ જોઈએ કે હરેશ ગઢવી સર હું તમારા લેક્ચર માં ને કોઈ બીજા સારા લેક્ચર માં લગભગ 10 થી 12 જણ ને જોઈન્ટ કરું છું યસ બેટા ફાઇન એનું જ પરિણામ મને મળ્યું કે જ્યારે મેથ્સ નું લેક્ચર હતું ને ત્યારે જે રોજ 1.3k

તે પછીની સ્લાઈડ આપણે શરૂ કરીએ છીએ કે આજના વિડીયોના મુખ્ય ભાગ કોઈ પણ પ્રકરણ આપણે ચલાવતા હોઈએ ત્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે તેની અંદર પાઠ નંબર ત્રણ આજે ત્રીજો દિવસ છે ત્રેવીસ નવ નંબર એક છે બાયોગેસ અને તેના ઉપયોગો વિશે આજે આપણે ભણવાનું છે બાયોગેસ અને તેના ઉપયોગો વિશે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે આજે પણ હું તમને કંઈક બતાવવાનો છું બધા જ એક સાથે જોઈન્ટ રહેજો

ઇનેન્સીએ પણ એક પ્રશ્ન કર્યો હતો સર ઉર્જાના કેટલા પ્રકાર પડે છે તો બેટા એમ કહીએ કે તમે જે પહેલું લેક્ચર હતું ને એ લેક્ચર તમે જોશો એટલે તમને તરત ખબર પડી જશે વેદાંત આચાર્ય બળતનની પસંદગી એમાં પણ એમ કીધેલું જ હતું આરતી સાબરકાંઠાથી પરમાર કિરણ શિયાલ મહેશ ગીર સોમનાથથી બધા જ જોડાયેલા છો ઓકે તો આજે આપણું લેકચરનું શરૂઆત કરીએ છીએ બાયોગેસ અને તેના ઉપયોગો તેની અંદર પણ કેટલાક પાર્ટ પડ્યા છે

આની અંદરથી વિકલ્પો ટૂંકા પ્રશ્નો ખાલી જગ્યાઓ અથવા તો બે માર્ક પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે તો શરૂ કરીએ છીએ બાયોગેસ ગઈકાલે જ વાત કરી હતી ગોબર ગેસ એવું પણ કીધું હતું ને ગાય અને પ્રાણીઓ કારણ કે આપણો દેશ કેવો દેશ છે એક ખેતી પ્રધાન દેશ છે એટલે મોટા ભાગના લોકો એ પશુપાલન ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એટલે કે આ એ પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીશું દરેક વિદ્યાર્થીઓ આવી રીતે જોડાયેલા રહેજો અત્યારે આઠસો છન્નું જેટલા વિદ્યાર્થીઓ લાઈવ જોડાઈ ગયા છે ફાઈન ફાઈન હજુ પણ વધારે લોકો તમે જોડાતા રહો શરૂઆત કરીએ છીએ તમારી ટેક્સ્ટ બુક ની અંદર પણ સેમ સેમ વસ્તુ છે તમે એની નીચે અન્ડરલાઈન કરજો તમને તરત યાદ રહી જશે કદાચ ક્યારેક કોઈ ટોપિક માં ના ખબર પડે તો તમે એ વિડિયોને ફરીથી રિપીટ કરજો અને કોમેન્ટ માં તો હું તો જ ગાયનું છાણ ગાયનું છાણ એ સ્પેશિયલ શબ્દ જ લેવામાં આવે છે એટલે કે ગોબર ગાય એકલી નહીં પણ દરેક પ્રાણી જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી મેં વાત કરી કે પ્રાણીઓને જ્યારે ખવડાવવામાં આવે છે ઘાસ ને એમ અને જે બચેલું હોય છે એ બધું પણ આની અંદર ઉમેરવામાં આવે છે આપણે ગુજરાતીમાં ગામડામાં કે શું કહીએ છીએ ખબર ઉકરડો કહીએ છીએ એટલે ઉકરડાની અંદર તો બધું આ જે મળમૂત્ર બધું છે ને ઠાલવી દેવામાં આવે છે અને તે પછીથી જ્યારે સડી જાય ત્યારે ખાતરનો ઉપયોગ કરવામાં આવે પણ આપણે બળતણ તરીકે તેનો ઉપયોગ કરતા નથી બસ એનો જ ઉપયોગ આપણે કરવાનો છે આ બાયોગેસ પ્લાન્ટની અંદર જેમ કે પાકોની કાપણી જે કીધું છે એ જ વસ્તુ છે અન્ડરલાઈન કરતા રહેજો મને ખબર છે તમારી જોડે પેન્સિલ છે ટેક્સ્ટ બુક છે તમને વધારે સારી રીતે ખબર પડશે એક ને એક મુદ્દો હું બે થી ત્રણ વાર તમારી સમક્ષ હું રિપીટ કરીશ તો થંભ આપતા રહેજો ખબર પડતી હોય થંભ આપજો ઓકે કહેતા રહેજો

ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કાલે આજ વસ્તુ મને કીધી હતી કે સર અજારાક્શોસન અજારા શ્વસન યસ મિટા એવું છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થોડો ઘણો ઓક્સિજન હોય તો ચાલે પણ કેવું જેવું ચારકોલમાં હતું તેવું લાકડાની અંદર જે બાષ્પ હતી એ બાષ્પ ને બહાર કાઢી લેવામાં આવ્યું એટલે કે તમે લાકડાને ગરમ કરવામાં આવ્યું અને ચારકોલનું નિર્માણ થયું એ જ રીતે ઓક્સિજનની ગેરહાજરી આની નીચે ડબલ અન્ડરલાઈન કરી રાખજો હા વિઘટિત કરતા ઠીક બાયોગેસ આપે છે

આ જે બાયોગેસ પ્લાન્ટ છે પ્લાન્ટમાં ઘુમ્મટ હોય છે આ છે બેટાટ છે જુઓ તમે તમે ટેક્સ્ટબુકમાં જોતા રહેજો હા ને ઘુમ્મટ છે પેલું ઘરની અંદર આપણું માટલું હોય ને ઉપર પેલું બુજારું મૂકીએ ને યસ એવો જ ગુમ્મટ મંદિરની ઉપર પણ શું હોય છે ગુમ્મટ હોય છે ને બસ એવો જ ડોમ એ અહીંયા આગળ હોય છે જોઈએ આગળ જેવું ઈટોનું બનેલું એક માળખું હોય છે શું આપણે આ વાત કરીએ છીએ બાયોગેસ પ્લાન્ટ વિશે એ કેવી રીતે રચના છે તેના વિશે કરીશું ત્યારબાદ એની કાર્ય પદ્ધતિ અને એમના લાભ અને ગેરફાયદા વિશે પણ વાત કરીશું શરૂ કર્યું શું પહેલી વાત થઈ કે આ ડોમ બનેલું હોય છે એટલે કે ગુમટાકારનું હોય છે ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાં બનાવીને એટલે કે આ રગડો આવ્યું જોજો હા તમે અંદર ધ્યાન રાખજો રગડો રગડો અહીં લખેલું છે તે રગડો કઈ કઈ વસ્તુઓ ગાયનું છાણ અને પાણીનું મિશ્રણ કરીને આ ટાંકીની અંદર ઉમેરવામાં આવ્યું ઓકે તેમાં ડાયજેસ્ટર હે ને ઘણી વાર આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ કે ખોરાક ખાધો હોય ને કંઈક બાર હોટેલમાં કેમ આમ નતો કોરોનામાં તો કોઈ નહીં જતા હોય પણ પહેલા જતા અથવા તો બાર નું કઠોળ કેમ ખાતા હોય ને

આ બધાની અંદર ગોબર ગેસ આવ્યો ને એટલે ગેસ આવ્યો એટલે કે અજારક થાય એકદમ આગળ વાત કરીએ છીએ હવે દરેક વખતે આકૃતિ તો જોઈશે જ એટલે મેં મારી દરેક પીપીટી ની અંદર આકૃતિ બતાવેલી જ છે તમને સરળતાથી યાદ રહી જશે જે આગળ તમને ના ખબર પડે તો પાછો એનો સ્ક્રીનશોટ કેમ લઈ લેજો તો તમને ચોક્કસ ખબર પડી જશે સૂક્ષ્મ જીવો આ જે વિઘટન વાળો જે રગડો ને એ બધું હતું એ જ્યારે ડાયજેસ્ટર ગયું ત્યારે આ સૂક્ષ્મ જીવો કે જેમને અચરક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી યસ કયા સજીવો અંદર રહ્યા કે જેમને ઓક્સિજનની જરૂર રહેતી નથી તો જે વિઘટન કરી શકે ને હા તે ગાયના છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનોને જટિલ સંયોજનોને જેમ આપણે ખોરાક ખાઈએ છીએ આખો કોળિયો ખાઈએ છીએ ત્યારે શાક અને ભાખરી હોય છે પરંતુ મુખની અંદર ચવાય છે લાળ ગ્રંથિ અને પછી જઠરમાં જાય છે ઘણા બધા ઘણું બધું અંદર ઉમેરાય છે ત્યારે ક્યારે આ જટિલ સંયોજનોનું નાના નાના ભાગમાં વિઘટન થાય છે નાના નાના ભાગમાં હે ને આ કોકવાળીઓ તો જે ખોરાક ખાતા હતા તે એકદમ કેવો એકદમ જીણો બની ગયો બસ એ જ વસ્તુ અહીં આગળ કયું અને એ કાર્ય કોણે કર્યું વિદ્યાર્થી મિત્રો એ કાર્ય કર્યું આ સૂક્ષ્મ જીવોએ હા કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવંત રહી શકે છે ફાઈન એટલે કે તેને તોડી નાખે છે વિઘટન નું ગુજરાતી શબ્દ બીજો કયો થયો કે તે તોડી રાખે છે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે બલદેવભાઈ જોડાઈ ગયા છે રિષભ શાહ એ પણ જોડાઈ ગયેલા છે ફાઇન ફાઇન ફેસબુક પર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે તમે પણ મને પ્રોમિસ આપી હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમે જોડીશું હા આગળની પીપીટીની વાત કરીએ આ વિઘટનની પ્રક્રિયામાં સંપૂર્ણ થવામાં મિથેન ધ્યાન રાખજો હા બેટા ધ્યાન રાખજો કયો મુખ્ય વાયુ મિથેન કયો મુખ્ય વાયુ મિથેન કારણ કે કાર્બનની કાર્બનની બાહ્ય કક્ષાની અંદર ચાર ઇલેક્ટ્રોન મુક્ત છે એટલે કે ચારે જગ્યાએ જોઈન્ટ થઈ ગયો એટલે કે શું મિથેન એને શું બેટા મિથેન ફાઇન એકદમ શરૂઆત કરી છે કે વિઘટનની પ્રક્રિયામાં આ પાછું એક માર્ક માટેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે ને બેટા કે ભાઈ આ વિઘટનની પ્રક્રિયામાં કયા કયા વાયુઓ ઉત્પન્ન થાય છે અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આમાંથી કયો વાયુ ઉત્પન્ન થતો નથી તો તમારે ફટાફટ જવાબ આપી દેવાનો છે જોઈએ છીએ કે સંપૂર્ણ થવામાં મિથેન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે તેની અંદર શાની અંદર બાયોગેસ પ્લાન્ટ ની અંદર જે રગડો આપણે ટાંકી ની અંદર નાખ્યો તો તેની અંદર ઉત્પન્ન થવામાં અમુક દિવસો જાય છે આ કંઈ એકદમ ફાસ્ટ પ્રક્રિયા નથી જે સૂક્ષ્મ જીવો છે ને તેને આની અંદર સમય લાગે છે એટલે કે બે ત્રણ મહિના પણ થઈ શકે છે પણ જેવું ઉત્પન્ન ઉત્પાદન શરૂ થશે ને કે તરત સતત આ જથ્થો મળતો રહેશે બાયોગેસમાં ડાયજેસ્ટરમાં ઉત્પન્નના ભાગમાં ગેસની ટાંકીમાં ભેગા ભેગું કરાય છે આ ડાયજેસ્ટરની ટાંકીમાં

સગડો બધું ક્યાં આવ્યું અહીં ડાયજેસ્ટર આવ્યું ત્યાંથી આ જે ગેસ ઉત્પન્ન થયો કયા કયા વાયુ હતા ફરીથી તમને વાત કરું તમને એક ને એક વાક્ય હું વારંવાર રિપીટ કરું છું મગજમાં ઘૂસી જવું જોઈએ અને તમારે થંભ આપતું જ રહેવાનું છે ઓકે જોઈએ છે આગળની સ્લાઈડમાં કે વધેલા રગડો આનું બધું જ અંદરથી જ્યારે ગેસ આ બધો નીકળી ગયો છે ત્યારે વધેલો રગડો એથી બહાર કાઢી લેવામાં આવે છે એટલે કહેવામાં આવે છે કે વધેલા રગડાને સમય સમય પર બહાર કાઢી લેવામાં આવે કારણ કે ઉમેરતા જઈએ તો ટાંકી ફૂલ થઈ જાય એટલે જેટલું મિથેન આપણને ખબર પડી કે ભાઈ મિથેન હવે મળવાનો બંધ થયો છે કે તરત જ ડાયજેસ્ટર ટાંકીમાંથી જે કંઈ મિશ્રણ છે એ બધું આપણે શું કરવાનું છે બહાર કાઢી નાખવાનું છે તેની અંદર આ જે રગડો જે બાકી રહ્યો તેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ ફોસ્ફરસયુક્ત ઉત્તમ ખાતર યસ એટલે પહેલા કેવું થતું હતું કે ભાઈ જે મળમૂત્ર ને એ બધું હતું ને છાણ ને એ બધું એને મૂકી રાખતા હતા અને ખાતર ડાયરેક્ટ ખેતર ની અંદર નાખી દેતા હતા પણ વચ્ચે એક આ સ્ટેજ આવ્યું કે જેની અંદર બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે કહીએ છીએ આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો જૈવિક કચરો ફરીથી વાત કરી દઈએ જૈવિક અજૈવિક જૈવિક એટલે જીવે છે તે એમનો કચરો એ જ યાદ રાખવાનું છે તેમના મળમૂત્રનો ઉપયોગ જૈવિક કચરો અને મળમૂત્રના નિકાલના સલામત અને સક્ષમ માર્ગ ઉપરાંત એટલે કે સક્ષમ તો થયું જ કારણ કે આપણા ને ઉર્જા મળી શાની અંદર આ ગોબર ગેસ પ્લાન્ટ ની અંદર તમે જ્યારે ગામડામાં જાઓ ને ત્યારે ગામડામાં એક કે બે કે ત્રણ ચાર ઘરો આવું હોય જ છે તમે સો ટકા તેનું નિદર્શન કરજો જોજો કેવી રીતે શું છે આગળની વાત કરીએ છીએ યસ પ્રશ્નો શરૂ થયા છે આ ગોબર ગેસ પ્લાન્ટ વિશેના હે ને હવે જે કંઈ હું બે થી ત્રણ થી ચાર વાર જે કંઈ બોલ બોલ કરતો હતો તો તમારે આનો મને જવાબ આપવાનો છે ઘણા બધા વિદ્યાર્થીઓ વન પોઈન્ટ વન કે યસ અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયેલા છે ફટાફટ બીજાને શેર કરો અને ફટાફટ જોઈન્ટ થાઓ ચાલો સવાલ છે શું તમને લાગે છે કે જય ભાર ઉર્જાનો પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે શું કહે છે પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે કે જે ભવિષ્યમાં ખાલી થઈ જવાનો નથી હેને યસ ફટાફટ જવાબ આપો એ કે બી હા કે ના પણ જવાબ આપો ઘણા બધાના જવાબ મળતા થયા છે હા તો ફટાફટ ફટાફટ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયા છે યુવરાજ ચાવડા છે યસ ધ્રુવ ગણી છે ચાવડા ખોડાભાઈ છે આરતીબેન પરમાર છે વિજય ઠાકોર છે

છે હા ફટાફટ ફટાફટ રાકેશભાઈ શરૂ કરીએ છીએ એનો એનો જવાબ જવાબ આવે આવે છે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે કારણ કે પશુધન છે જ આપણા દેશની અંદર એ બધો રગડો આપણે ખાલવતા રહેવાનું છે એની મરામત કરતી રહેવાની છે એટલે આપણાને સતત એટલે કે જે એલપીજી ગેસના બોટલના જે કંઈ આપણે છસો સાતસો રૂપિયા ભરીએ છીએ આપણે બચાવી શકાય વાત કરીએ છીએ બીજો પ્રશ્ન ફટાફટ એકદમ ધ્યાન રાખજો હા વિદ્યાર્થીઓ ફટાફટ જોડાઈ જજો હું તમારું નામ બોલું છું યસ આરતી પરમાર છે આગળ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે ફટાફટ નીચેના પૈકી બાયોગેસ મુખ્ય ઘટક કયો છે બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે મેં હમણાં ચાર વાયુઓનું નામ બોલ્યો તો તમારી જોડે ટેક્સ્ટબુક કદાચ હશે જ તમે લઈને બેઠા જ હશો ફટાફટ મને કોમેન્ટની અંદર જવાબ આપવા માંડો

વાત કરીએ છીએ બાયોગેસ પ્લાન્ટના ફાયદા હા બેટા બે માર્કનો જ્યારે પ્રશ્ન પૂછાતો હોય છે ને કે એવું હોય ને ત્યારે આ એક આઈએમપી પ્રશ્ન હોય છે એવું કહેવાય છે કે બાયોગેસ પ્લાન્ટના ફાયદા જણાવો બાયોગેસ પ્લાન્ટના ફાયદા જણાવો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જો સવારે જો ચા ના પીધી હોય તો અગિયાર વાગ્યા થી વચ્ચે તમારે એ ચા પી લેવાની એટલે તમારામાં ઉર્જા આવી જશે ઓકે વાત કરીએ છે બાયોગેસ પ્લાન્ટના ફાયદા કેવા ફાયદા કે પંચોતેર ટકા સુધી મિથેન યસ આ જે કઈ મેં ચાર વાયુઓની તમને વાત કરી હતી ને તેમાં મુખ્ય વાયુ કયો છે મિથેન મેં તમને હમણાં પણ કીધું હતું ઓકે ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે એટલે કે ઊર્જા વધારે આપે છે કયો વાયુ બાયોગેસમાં એક માર્ક માટે પણ જોડકાની અંદર પણ પૂછાઈ શકે છે કે બાયોગેસનો મુખ્ય વાયુ કયો છે મિથેન ચાર થી પાંચ વાર બોલ્યો છું તમારે યાદ રાખવાનું જ છે યસ ઘણા બધા વિદ્યાર્થીઓ વન પોઈન્ટ થ્રી કે યસ ફાઇન ફાઇન ખરેખર કાલે તો વન પોઈન્ટ વન કે તમે બસો વિદ્યાર્થીઓને જોઈન્ટ કર્યા ખરેખર અભિનંદન છે હા તમને ચાલો આગળ કહે છે એટલે પહેલો મુદ્દો કયો થયો તમારો કે પંચોતેર ટકા સુધી મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે ઓકે તે ધુમાડા રહિત બળતણ છે તો કે ધુમાડો થતો નથી મેં ગઈકાલે તમને લાકડું કોલસો અને ચારકોલ વિશે વાત કરતી ચારકોલ ની અંદર તો ધુમાડો થતો નથી પણ લાકડું છાણા વિશેની વાત હતી ધુમાડો ઘણો બધો થઈ જાય ગામડામાં આ વસ્તુ જો આપણે સળગાવતા હોઈએ ને તો આપણે આંખો પણ બળતી થાય પણ મિથેન ની અંદર આવું કોઈ કશું એટલે કે ધુમાડા રહિત છે ધુમાડો ઉત્પન્ન થતો નથી ફાયદા ખરેખર ધ્યાન રાખજો હા બે માર્ક ની અંદર ઓકે એક પહેલો મુદ્દો કયો હતો બેટા મિથેન નો હતો બીજો મુદ્દો છે ધુમાડા રહિત બળતણ છે યા ત્રીજો મુદ્દો જે હમણાં જ હું બોલબોલ કરતો તો તે મુદ્દો આવ્યો કે લાકડા ચારકોલ તથા છાણાના ના દહન થી જેમ રાખ જેવા અવશેષો મળે છે રાખ રાખ જેને આપણે રખ્યા પણ કહેતા હોઈએ છીએ હે ને જે અવશેષ સફેદ કલરની હોય તે હોળીની અંદર જ્યારે આપણે હોળી પ્રગટાવતા હોઈએ છીએ બીજા દિવસે સવારે કેવી બધી રાખ એ અવશેષો કહેવાય પણ એવા અવશેષો આપણાને આ બાયોગેસ પ્લાન્ટમાં મળતા હોતા નથી જેવું તમને આ બધાની ખરેખર જો ખબર પડી જતી હોય તો મને થમ્બ આપીને યસ સર યસ સર તો કહેતા જ રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો તેની ઉષ્મા પણ વધે છે અન્ય કરતા હે બાયોગેસનો ઉપયોગ એ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ થાય છે એટલે કે પ્રકાશના સ્ત્રોત તરીકે એટલે કે લાલટેન એવું આવતું હતું ફાનસ આપણે તેને કહેતા હતા યસ તેની અંદર પણ તેનો ઉપયોગ થાય છે જુના જમાનાની અંદર પેલો દીવો જેમ આપણે કેરોસીન થી સળગાવતા હતા ને તેવી રીતે અહીં પ્રકાશ ઉર્જા પણ તેમાંથી મેળવવામાં આવે છે બાયોગેસ પ્લાન્ટના કેટલા ફાયદા થયા વિદ્યાર્થીઓ પાંચ વાત આગળ કરીએ છીએ તમને આવડી જ ગયું હશે જો ખબર પડી ગઈ હોય તો ફટાફટ તમે લોકો થંબ કરતા રહો લાઈક કરતા રહો અને શેર પણ કરતા રહો ગઈકાલના બીજા કેટલાક વિદ્યાર્થીઓ હતા તેમના વિશે પણ વાત કરીએ મિનેશ પંચાલ ઈશિકા શ્રીમાળી અરવિંદ ઠાકોર વરસાદ સોલંકી એ એ લોકો પણ જોડાયેલા હતા તે ઉપરાંત તે ઉપરાંત ફેસબુક પર પણ અત્યારે જે જોડાયેલા છે તે અશ્વિનભાઈ છે હરેશ છે યાસ યાસ બધાએ મને થંબ આપ્યો છે ફાઇન ફાઇન રમણભાઈ છે આહીર મુકેશભાઈ ઓકે એટલે આ વસ્તુ શું થઈ શું થયું ભાઈ બાયોગેસ પ્લાન્ટના ફાયદા તમે આટલો બધો મને રિસ્પોન્સ આપો છો તે બદલ હું તમને આવકારું છું આગળ વાત કરીએ છીએ પવન ઉર્જા યસ ઉર્જા બદલાઈ હ ઉર્જા બદલાઈ પવન ઉર્જા એકદમ ધ્યાન રાખજો પવન ઉર્જા એટલે કે એ વસ્તુ તો થઈ કે પવનમાંથી આપણને આ ઉર્જા મળતી હશે ઓકે ચાલો શરૂ કરીએ છીએ એક નવી ઉર્જા પવન ઉર્જા વિશે કે સૌર ઉર્જાના વિકિરણ દ્વારા ભૂમિખંડો તથા જળાશયો ભૂમિખંડો અને જળાશયો અસમાન રીતે ગરમ થાય છે

ઝડપથી ગરમ થાય છે અને દરિયો એ ધીમેથી ગરમ થાય છે અને આ ગરમ થવાના તફાવત કારણે આ દબાણના તફાવત ના કારણે જે તમે ધોરણ જે અત્યારે તમે ભણી રહ્યા છો એ આ દબાણના તફાવતના કારણે જ ભારે દબાણ અને હલકું દબાણ તેના કારણે જ આ પવનનો ઉદ્ભવ થાય છે ને તો એમને જો ઘરના બારણા જો બંધ કરી દીધા તો પવન ક્યાંથી આવે એ વસ્તુ તો છે જ ને પણ પૃથ્વીની સપાટી પર આ ભારે દબાણ અને હલકા દબાણના તફાવતના કારણે પવનોનું સર્જન થાય છે અને આનું એક ઉદાહરણ તમને આપું તો હોળીની અંદર જ્યારે તમે હોળીને પ્રગટાવો છો ત્યારે આજુબાજુથી હવા એ ઉપર તરફ જાય છે એટલે કે ભારે દબાણથી કઈ બાજુ જાય છે ઉપર તરફ સમજી ગયા ને તો ચાલો પાછા આપણે પીપીટી તરફ જતા રહીએ કે સૌર વિકિરણ દ્વારા આ સૌર વિકિરણ દ્વારા આ થાય છે બીજી વસ્તુ મારે કહેવી જ પડે કે સૂર્યનો પ્રકાશ એ પાણીમાં પડે છે ને તો એનું પરાવર્તન થઈ જાય છે અને તેના કારણે પાણી એ જલ્દી ગરમ થતું નથી એટલે કે તફાવત સર્જાય છે ઓકે અસમાન રીતે ગરમ થવાથી આ એક જ લીટીની પાછળ મેં પાંચ મિનિટ કાઢી એટલે તમને પણ ખબર પડે ઓકે હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે તમે જીતેલા જ છો પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને કાર્ય કરવામાં આ કાર્ય કરી શકાય છે યસ ખરી વાત બેટા પવન ઉર્જામાં શું છે પવનની ગતિના કારણે જે ઉર્જા મળે છે તેના કારણે આપણે આ પવન ઉર્જા મેળવી શકીએ છીએ આગળ વાત કરીએ છીએ કે પવન ઉર્જા યસ ભૂતકાળની અંદર હા પેલું કોઈક બચ્ચનનું એક પિક્ચર હતું ને હમણાં છેલ્લું મને તો નામ યાદ નથી હા પણ એ તમે લખજો કદાચ યાદ હોય તો આવું શર્ટ વાળું એક વહાણ હતું હે ને બસ આ પવન ઉર્જાનો જ ઉપયોગ કરીને લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ આવ્યા હોડીની અંદર જતા હતા એટલે કે ભૂતકાળમાં યાંત્રિક કાર્યો કરવા માટે કાર્ય કરવા માટે હે ને ઓકે આ ઉર્જાને ઉપયોગ કરવામાં આવતા હતા અહીં આગળ એક બીજું પણ એક કહે છે કે પવન ચક્કી હે ને જેમ જેમ પવન સ્પીડમાં આવતું જાય ને ગતિમાં હોય ને તેમ તેમ પવન ચક્કી ફરે અને એની જોડે જે ટર્બાઇન જોઈન્ટ કરેલું હોય ને એની જોડે એ નીચેથી એટલે કે પંપ દ્વારા પાણી એ ખેતર સુધી પહોંચાડી શકાય છે એટલે વર્ષો પહેલા આ રીતે પણ પવનનો ઉપયોગ થતો તો પવન ઊર્જાનો ઉપયોગ થતો હતો અહીં આગળ તમે જોઈ શકો છો પવન ચક્કી હે ને જે પાણી લેવા માટે ઉપયોગમાં કરવામાં આવતો હતો બીજું વસ્તુ એમ કે છે કે પાણી ખેંચવાના પંપની અંદર પણ ઉપયોગમાં કરવામાં આવે છે બીજું કે આ ચક્રીય ગતિના કારણે ગોળ જે પંખો છે એ કેવો ફરશે આમ ગોળ ગોળ જ ફરશે ને ઓકે

તો અહીં આગળ આ એક પવન ચક્કી છે પવન ચક્કી ની અંદર પાંખિયા છે તમને હું અહીં આગળ એવું એક ડેમો પણ લાયલો છું કે જે તમને ખબર પડશે આ પવન ચક્કી ની અંદર જે કંઈ ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અહીં આગળ ટર્બાઇન પણ જોઈન્ટ કરેલું હોય છે ટર્બાઇન અને જનરેટર પણ જોઈન્ટ કરેલું હોય છે આ રચના જ હોય છે કે પવન ચક્કી ની અંદરની છે જે જેના દ્વારા પવન ઊર્જા નું વિદ્યુત ઊર્જા માં રૂપાંતરણ કરવામાં આવે છે અને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે

જો એક પવન ચક્કી જો આપણે લગાવીએ તો તેનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે એટલે કે ન ગણીય કહેવામાં આવે છે એટલે કે એક પવન ચક્કી થી આપણે વિદ્યુત એટલા માત્રામાં ઉત્પન્ન કરી શકતા નથી કે જે આપણે સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ બધા જોડાતા રહેજો 1.2k જેટલા વિદ્યાર્થીઓ જોઈન્ટ જ છે ઓકે તેથી તેના વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી એક જ આ પવન ચક્કી ચલાવીને વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરાતો નથી ઓકે કહીએ છીએ કે પવનચક્કીની રચના કે પવનચક્કીએ મોટા વિદ્યુત પંખા હોય છે મેં ગઈકાલે જે પંખો બતાડ્યો તો એ નાનો હતો ટર્બાઇન વાળો હતો અને આજનો જે આ પંખો છે ને એ જો આ પવનચક્કીનો સ્પેશિયલ તમે વિજ્ઞાન મેળામાં હોય ને ત્યારે તમારા ટીચરોને તમે બધા આ પવનચક્કીનો ઉપયોગ કરતા હશો હે ને એટલે કે તેના પાંખ્યા કેવા હોય છે પાંખ્યા મોટા હોય છે આવી પવનચક્કીઓ તો તમે વિદ્યાર્થી મિત્રો જામનગર અને જુનાગઢ બાજુ જો જાવ ને તો એ ટેકરાવાળા વિસ્તારમાં ઘણી બધી જોવા મળે છે એટલે તમને આઈડિયા તો આવી જ ગયો હશે કદાચ કોઈક પ્રવાસમાં ગયા હશો તો પણ તમને ખ્યાલ આવી ગયો હશે તેની રચના વિશે ઓકે એટલે કે મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવવામાં આવે છે એવી તેની શું હોય છે રચના હોય છે તે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવવામાં આવેલા હોય છે જડિત આધાર એટલે શું પવન ક્યારેક ફાસ્ટમાં પણ આવતો હોય એટલે કે જોરદાર ગતિ પણ કરતો હોય અને ત્યારે આ

એક સાથે ઘણી બધી પવનચક્કીઓ લગાડીશું એક કોઈ જે વિસ્તારની અંદર વધારે પવન ઉકાતો હોય ત્યાં આગળ તો કહીએ છીએ કે મોટા વિસ્તારમાં ઘણી બધી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે કે ઘણા બધા ભેગા થાય એટલે આપણને આઉટપુટ પણ કેવું મળશે વધારે જ મળશે જેને પવન ઉર્જા ફાર્મ કહેવામાં આવે છે ને આપણે ફાર્મ પર ગયા છે એટલે ઘણા બધા ઝાડ હોય તેમ અહીં આગળ એક જ જગ્યા પણ ઘણી બધી પવનચક્કીઓ હોય તો તેને પવન ઉર્જા ફાર્મ પણ તરીકે ઓળખવામાં આવે છે ઓકે પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડવામાં આવે છે અને વ્યવસાયિક ધોરણે તેનો વિદ્યુત મેળવવામાં આવે છે વ્યવસાયિક ધોરણે એટલે કે પોતાની જરૂરિયાતની જેટલી ઉર્જા આપણે ઉત્પન્ન કરીએ અને તે સિવાયની બાકેલી બાકીની ઉર્જા એ આપણે બીજાને આપીએ છીએ એટલે કે તેનો વ્યવસાયિક ધોરણે પણ અને તેમાંથી રૂપિયા પણ આપણે કમાઈ શકીએ છીએ એટલે કે વ્યવસાયિક ધોરણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યાં આગળ જ્યારે આટલી બધી વધારે પ્રમાણમાં વધારે પ્રમાણમાં પવનચક્તિઓ ગોઠવેલી હોય ત્યારે ઓકે પવન ઊર્જાનો લાભ પવન ઊર્જાનો લાભ શું લાભ અને ગેરલાભ તો હોય જ છે ને દરેક વસ્તુના એક સિક્કાની જેમ બે બાજુ હોય છે તે પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે હા ખબર પડતી હોય તો યસ યસ કહેતા રહેજો ફાઇન સર આગળ હેલો હેલો પણ કે છે એ તમારા દરેક કોમેન્ટનો જવાબ હું

પવન ઊર્જા એ ઉર્જા અનુકૂળ છે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે કયો સ્ત્રોત પવનચક્કી વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે હે ને પવન ચક્કી તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અને યાંત્રિક પહેલા ગતિ ઉર્જા પવનની અંદર ગતિ ઉર્જાથી એટલે કે ગતિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થયું એટલે કે વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચા કરવાની જરૂર પડતી નથી એટલે એટલે કે એકવાર માળખું આખું તૈયાર થઈ જાય પછીથી વધારાનો ખર્ચો કરવો પડતો નથી એટલે કે એક જ વાર કર્યો પણ પછીથી કરવો પડતો નથી જેવું આપણે જળ વિદ્યુત પ્લાન્ટમાં કીધું હતું ને કે બે મોટા ડુંગરો કે પર્વતોની વચ્ચે ડેમ બાંધવામાં આવે તો ફક્ત એક જ વાર ખર્ચો કરવો પડે છે પછીથી તો પાણીની આવક ચાલુ જ રહે છે અને દર વર્ષે વિદ્યુત ઉત્પન્ન કરવામાં

ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ છે ફાઈન ફાઈન ફેસબુક પર પણ જોડાયેલા રહેજો ઓકે પવન ઉર્જાના ફાર્મ ફક્ત એવા જ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે છે તમે પણ સમજતા હશો કે તમે જે વિસ્તારમાં રહેતા હો ને ત્યાં આગળ ચોવીસ કલાક વધારે પવન આવતો નથી કોઈ ચોક્કસ વિસ્તાર એવા વિસ્તારો છે કે જ્યાં આગળ જ્યાં આગળ પવન વધારે ફૂંકાય છે અને ત્યાં જ આવું પવન ચક્કીઓ સ્થાપવામાં આવે છે આ વિસ્તારમાં સ્થાપિત કરી શકાય છે જ્યાં વર્ષમાં મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો રહે છે મોટા ભાગના વિસ્તારોમાં પવન ફૂંકાતો રહે ત્યાં પવન ઉર્જાનો ગેરલાભ છે કારણ કે આપણે બધી જ જગ્યાએ સ્થાપિત કરી શકતા નથી પવન ગેરલાભ ગેરલાભ મેં હમણાં જ તમને વાત કરતી વિદ્યાર્થી મિત્રો કે ચોક્કસ ઝડપથી પવન ફૂંકાવવો જોઈએ જો ના ફૂંકાય તો પેલું ટર્બાઇન અને પછીથી જનરેટર કે પછીથી વિદ્યુત ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકતા નથી એટલે કે મુખ્ય પ્રશ્ન એવો આવ્યો વિકલ્પમાં પણ પૂછી શકાય કે કે ટર્બાઇન ને જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ કેટલાથી કિલોમીટર થી વધુ હોવી જોઈએ તો જવાબ કે છે 15 કિલોમીટર પ્રતિ કલાક થી વધારે હોવી જોઈએ કે જેનાથી તેના પવનચક્કીના પાખ આ ગોળ ગોળ ફેરવી શકે છે અને વિદ્યુતનું ઉત્પાદન થઈ શકે છે ત્રીજો મુદ્દો છે તદ ઉપરાંત ત્યાં કેટલાક ટેકારૂપ સગવડતાઓ ટેકારૂપ સગવડતાઓ એટલે કે ખાલી એકલું ગોઠવી દીધી અને પછીથી તમે જતા રહ્યા ને એની તો વિદ્યુત ઉત્પાદન થશે એ શક્ય બનવાનું નથી એટલે કેટલીક સગવડતાઓ પણ જોઈશે ઘરનું મકાન બાંધી દીધું પણ એની અંદર આપણે પંખો તો જોઈશે ગરમી તો થાય ઓકે કેટલાક ટેકારૂપ સગવડતાઓ જેવી કે સંગ્રાહક કોષ સંગ્રાહક કોષ જે વિદ્યુતનું વિદ્યુતનો સંગ્રહ કરે છે આવી બેટરી બેટરી અંદર સંગ્રહ કરવામાં આવે એટલે કે જ્યારે પવન ફૂંકાતો ન હોય ને ત્યારે આ બેટરીમાંથી ઉર્જા મેળવી શકાય છે એટલે કે જ્યાં વિદ્યુત જે વિસ્તારોની અંદર આવા વિદ્યુતની ન જઈ ત્યાં પણ અને પવન બરોબર ફૂંકાતો હોય તો આ પવન ચક્કીનો ઉપયોગ થઈ શકે છે કીધું કે કેટલાક ટેકારુ સગવડો જેવી કે સંગ્રાહકો હોવો જોઈએ જ્યારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન

તેને પવનચક્કીના ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ છીએ કે તેના માટે મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે મોટો જમીનનો વિસ્તાર કારણ કે આટલી બધી જો સ્થાપી હોય તો વિસ્તાર પણ વધારે જરૂરી છે વન મેઘાવોટ એટલે એક મેઘાવોટના ઉત્પાદન માટે કેટલા મેગાવોટના ઉત્પાદન માટે એક મેગા વોટના ઉત્પાદન માટે કેટલા હેક્ટર એટલે કે બે હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂરિયાત રહે છે કેટલા બે હેક્ટર જેટલા કેટલા બે હેક્ટર જેટલા ઓકે ધરાવતા ફાર્મની જરૂર રહે છે આ પણ એક ટૂંકો પ્રશ્ન છે વિકલ્પોમાં પૂછાઈ શકે છે તમારે ધ્યાન રાખવાનું છે પવન ઊર્જા વિશે જાણવા જેવું બેટા ઘણા બધા ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ મને ગઈકાલે એવું કમેન્ટમાં કીધું તું કે ભાઈ સર તમે પવન ઊર્જા વિશે ભણાવો પવન ચક્કી વિશે ભણાવો ન્યુક્લિયર ઉર્જા વિશે ભણાવો પણ બેટા હજુ આપણો પાઠ પૂરો થયો નથી રોજે રોજ તમને આવા પાઠ હું ભણાવતો રહીશ મુદ્દાઓ ભણાવતો રહીશ ઓકે અને જો કદાચ આગળના પણ વિડીયો તમે જોઈ શકો છો તો ડેનમાર્ક હા એક બેને કોમેન્ટ કરેલી હતી હા કે પવન ડેનમાર્ક ને પવનો નો દેશ કેમ કહેવામાં આવે છે તો જે કંઈ આગળ જે પવન ચક્કીને જરૂરિયાત હતું ને કે 15 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપથી પવન ફૂકાતો હોવો જોઈએ તો ડેનમાર્ક ની અંદર 15 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપથી પવન ફૂકાતો હશે તેવું આપણે તેવું આપણે કહી શકીએ છીએ ઓકે એટલે ડેનમાર્ક ને પવનનો દેશ કહેવામાં આવે છે ઘણી બધી ઊર્જા મોટા ભાગની ઊર્જા એ ડેનમાર્ક ની અંદર આ પવન ઊર્જા દ્વારા જ મેળવવામાં આવે છે 25% થી વધુ હે ને વાત કરી હતી 25% થી વધુ ગઈકાલે કાલે બીજી એક કોમેન્ટ આવી હતી એક બેન કે સર જળ વિદ્યુત આપણા દેશની અંદર જળ વિદ્યુત કેટલા ટકા મેળવવામાં આવે છે બેટા મેં બીજા જ જે ખરો ને બીજો વિડીયો જે હતો ને બાવીસ નો તેની અંદર મેં કીધું હતું કે ચોથા ભાગની એટલે કે પચીસ ટકા એટલે અહીં આગળ ભારતની અંદર પચીસ ટકા ઉર્જા એ જળ વિદ્યુત મારફતે મેળવવામાં આવે છે અને ડેનમાર્ક ની અંદર પચીસ ટકા એ કોના દ્વારા પવનચક્કી દ્વારા આપણે મેળવી શકીએ છીએ આપૂર્તિ આ દ્વારા થાય છે જર્મની જર્મની બીજો દેશ કે જર્મની જર્મનીનું કેટલું કુલ આઉટપુટ એટલે જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે તે તેની અંદર તે અગ્રણી છે અગ્રણી છે એટલે આગળ છે વિશ્વની અંદર સૌથી વધારે આ પવનચક્કી દ્વારા વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે

ઘણા બધા જોડાઈ ગયેલા છે તુષાર આહીર યસ ઘણા બધા વિદ્યાર્થીઓ સારી રીતે જોડાયેલા છે હજુ પણ વધારે વિદ્યાર્થીઓને તમે આ લિંક શેર કરજો આ લાઈક કરજો ઓકે આગળ વાત કરીએ છીએ કોમેન્ટ પણ કરતા રહેજો જેથી બધાના ઊર્જા વધતી રહે યસ એટલે કે ભારતનું સ્થાન કયું છે પાંચમું છે ડેનમાર્ક સૌથી વધુ ઊર્જા ઉત્પન્ન કરતું છે હે ને દેશ કે છે આપૂર્તિ પચીસ ટકા થી છે જર્મની સૌથી વધારે છે વાત આગળ કરીએ છીએ પવન ઉર્જાના ગેરલાભ અંદર એક વસ્તુ હતું ગેરલાભ બે મુદ્દા બાકી હતા એ આપણે ફરીથી રિપીટ કરી દઈએ કે ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે ઊંચો હોય છે એટલે કે બધું હોય છે વાત કરીને ઊંચો એટલે આ જે સ્ટેજ જે બનાવવાનું હોય જે થાંભલો જે ઉભો કરીએ આપણે થાંભલો એમ તેને કહીએ હે ને તો તેને એ આ સ્થાપવા માટે ઘણી બધી

અને વાવાઝોડું દરમિયાન તેમની જાળવણી ઉચ્ચ કક્ષાની જરૂરી છે ઉચ્ચ કક્ષા એટલે કે કે વધારે વધારે સારી હોવી જોઈએ જેનાથી નુકસાન થાય નહીં આગળનો મુદ્દો કહીએ છીએ જો આપણે ભારતમાં દ્વારા એક જાણવા જેવી વાત છે બેટા ચોરસમાં મૂકેલું છે જોજો હા તમે કે ભારતમાં પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતાનો જો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે એટલે કે જે જગ્યાએ પવનો વધુ વાય છે ને ત્યાં આગળ દરેક જગ્યાએ જો પવન ચક્કી જો આવે પણ ખર્ચો વધારે છે પણ આ તો 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 આવે લગભગ જેટલી વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકાય છે તમે જો બુક ની અંદર અંડરલાઈન કરી હશે ને અને જયારે હવે તમે બીજી વાર વાંચવા બેસો ને ત્યારે તમને ખરેખર યાદ રહી જ જશે એવો એવો મને આશા છે કહીએ છીએ કે તામિલનાડુના કન્યાકુમારીમાં એને તામિલનાડુ ની અંદર આવેલું કન્યાકુમારી નજીક ભારત નો સૌથી વિશાળ ઉર્જા ફાર્મ છે અને ત્યાં આગળ ત્રણસો એસી મેગા વોટ જેટલી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ક્યાં આગળ ક્યાં આગળ વિદ્યાર્થી મિત્રો કન્યાકુમારી માં તામિલનાડુ ના કન્યાકુમારી માં ફાઈન બધાને જેને ખબર પડતી હોય મેકવાના શ્વીન પણ છે હિમાલુદ્દીન ચૌધરી છે નીલમ શાહ પણ છે ઓકે બધા આ જોડાઈ જ જજો આગળનો મુદ્દો એક એવો થશે કે ઉર્જાના ઊર્જાના વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો વિશે આપણે ભણવાનું છે તો ચાલો શરૂ કરીએ છીએ સૌર ઉર્જા હે ઉત્તમ સ્ત્રોત કયો ઉત્તમ સ્ત્રોત કયો એવું કહેવામાં આવે છે ને કે જે કંઈ બધા સ્ત્રોત અત્યાર સુધી જે આપણે ભણ્યા તેની અંદર મુખ્ય કયો સ્ત્રોત છે સૌર ઉર્જા અને વિદ્યાર્થી મિત્રો તમને વધુ સારી રીતે ખબર પડે તે માટે તમારે અત્યારે મધ્ય યુગ ચાલે છે સૂર્યનો એટલે કે પાંચ હજાર વર્ષો પહેલા તેનો જન્મ થયો હતો હજુ પાંચ વર્ષ પાંચ હજાર વર્ષો સુધી પાંચ હજાર પાંચ અબજ સોરી વિદ્યાર્થી મિત્રો પાંચ અબજ આવી ભૂલો પણ થતી રહે તો આપણે ધ્યાન રાખવું પડે

એ પૃથ્વીની સપાટી પર આ ઓઝોન સ્તર આવવા દેતું નથી કહીએ છીએ કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ અડધો ભાગ તો શોષણ પામી જાય છે વાતાવરણની અંદર એટલે કે સપાટી સુધી એટલો ભાગ પહોંચી શકતો નથી અને પૃથ્વીની સપાટી અને એટલો અડધો જ ભાગ એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે સોલર કુકરની પણ વાત કરીશું સોલર કુકરની અંદર એક

સમાન પરિસ્થિતિઓમાં રહેલા સફેદ અથવા તો પરાવર્તક સપાટીની સરખામણીમાં પરાવર્તક એટલે કે કિરણ પડ્યું અને પાછું પરાવર્તન પામ્યું પરાવર્તક સપાટીમાં કાળા રંગની સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે હે ને એટલે કે તમે હજુ પેલું વોટર હીટર જોયું હોય ને તો એની જે પાઇપો ખરીને એ પણ કાળી જ હોય છે બીજી વસ્તુ કહીએ કે જો કોઈકની ગાડીનો કલર કાળો હોય ને એકની ગાડી કારનો કલર સફેદ હોય તો અને ઉનાળાની ભર બપોર છે તો કોની તમે બેસવાનું જે ગાડીનો અને સોલર હીટરની અંદર પણ ઉપયોગ કરેલો છે કેટલાક સૌર કુકરો પણ હોય છે જે પેરાબોલિક હોય છે કે જ્યાં સૂર્યના અહીં આગળ બધા જ કિરણો જ્યારે પડતા હોય છે ને ત્યારે એ બધાને કેન્દ્રિત કરીને હેને પરાવર્તન નો નિયમ નો ઉપયોગ કરીને અહીં વચ્ચે આ કુકર રાખેલું છે કુકર અને તે વધારે ઉર્જા વધારે ગરમી ઉત્પન્ન કરી શકે છે અને ખોરાક પણ બનાવી શકે છે એટલે કે કીધું કે સૌર કુકર માં સૂર્ય ના કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે ઉપર હમણાં આપણી આકૃતિ જોઈ આ ટેક્સ્ટ બુક ની અંદર પણ આકૃતિ આપેલી જ છે હેને કે જેનાથી ઊંચું તાપમાન મેળવવામાં આવે છે આ બધા

એ આપણે સ્ટોરેજ ટાંકીમાં આવે છે અને આપણે તેનો ઉપયોગ ગરમ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ સૌર ઉર્જાનો ઉપયોગ આવો તમે તમારા તમારા ઘર વિસ્તારની અંદર પણ જોયું હશે અને આ આઉટપુટ છે પાઇપ કે જેના દ્વારા આપણે ગરમ પાણી મેળવી શકીએ છીએ ઓકે આજના મુખ્ય મુદ્દાઓ હતા આ ત્રણના કે પવન ઊર્જા વિશે આજે પણ ભણ્યા પવન ઉર્જાના ફાયદા પણ ભણ્યા હતા બાયોગેસ વિશે પણ ભણ્યા બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત એ કોણ છે સૂર્ય છે અને સૂર્ય કુકર વિશે પણ ભણ્યા તો દરેક વિદ્યાર્થી મિત્રો સવારે 10 વાગે ગણિતના લેક્ચરની અંદર 11 વાગે 11 વાગે સાની અંદર યસ ઊર્જાના સ્ત્રોતોમાં આટલી જ ઊર્જા થી બેસવાનું છે 2 વાગે તમારે અંગ્રેજીમાં આવી જવાનું છે ફાઇન અને ઊર્જાની અંદર વધારો કરતા રહેશો આજનું ગૃહ કાર્ય તમને આપી દઈએ કે જે તમારે તમારા શિક્ષક મિત્રોને પણ બતાવવાનું છે ઓકે સૂર્ય કુકરમાં કાચની તકતીનું ઢાંકણા ઢાંકણ હોય છે ગ્રીન હાઉસ અસર વિશે તમે શું શીખ્યા હતા મને કોમેન્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછ્યું હતું ગ્રીન હાઉસ ગેસ કયો તો બેટા ગ્રીન હાઉસ ગેસ છે CO2 વાયુ કે જેનાથી દિવસે દિવસે પૃથ્વીની સપાટીનું તાપમાન વધે છે એટલે જ કહે છે કે વર્ષ દરમિયાન 1 ઓંસ થી 1.5 ઓંસ સેન્ટીગ્રેડ જેટલું દર વર્ષે વધે છે સમુદ્રની સપાટીમાં વધારો થાય છે ઓકે તો યાદ કરો સુતે સમજાવો છે કે શા માટે કાચનું ઢાંકણ વાપરવામાં આવે છે એ તમે થોડું સમજાવજો કાલે કહી દઈશ તમને રસ્મિ બળતણના ગેરલાભ શું છે એ પણ તમે શીખશો ઓકે આવતીકાલે આપણે ભણીશું હવેના દિવસે સોલર સેલ વિશે ભરતી ઉર્જા તરંગ ઉર્જા સમુદ્રની તાપીય ઉર્જા આ ત્રણેય ઉર્જા એ સમુદ્રમાંથી મેળવવામાં આવે છે હે ને ઓકે તો થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ